જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી બાળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઓરી, ન્યુમોનિયા અને તાવના કેસ બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે. જોકે જીજી હોસ્પિટલમાં લાલ બિલ્ડિંગમાં બાળકો માટે વોર્ડ કાર્યરત હતો, પણ તેમાં બાળ દર્દીઓની સંખ્યા વધી જતાં એક બેડ પર ચાર ચાર બાળકોને સારવાર આપવામાં આવી રહી હતી. આખરે હોસ્પિટલ મેનેજમેન્ટ જાગ્યું છે અને નવી બિલ્ડિંગમાં તાત્કાલિક બાળકોનો નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. એક બાજુ ઓરીના કેસ હજુ પણ સતત વધી રહ્યા છે. આજે પણ વધુ પડતી ઓપીડી ઓરીના દર્દીઓની નોંધાઈ છે. જેમ કે આપ અવગત જ છો કે જીજી હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, ત્યાં બાળ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે અને આ બાળ દર્દીઓની સુખાકારી અને સારી સારવારને અંતે તંત્રના સર્વે અધિકારીઓ અને સરકારશ્રી દ્વારા અત્રે 54 નવા બેડ્સનું આયોજન કરવામાં આવ્યું, જેથી કરીને બેડ્સની કુલ સંખ્યા હવે 211થી પણ વધુ થવા પામી છે. અને આ 211 બેડ વત્તા બીજા 14 નવા બેડનું આજરોજ આયોજન અમે કરી રહ્યા છીએ. એટલે ધીમે ધીમે કરતાં લગભગ દરેક બાળ દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી રહે અને શાંતિથી એ લોકો પાછા અહીંયાથી સાજા થઈ અને ઘરે જાય એ માટેના તમામ પ્રયાસો અમે કરી રહ્યા છીએ. હાલના તબક્કે આપણી પાસે આ 200 પથારી બિલ્ડિંગ જે તમે જોઈ રહ્યા છો એની અંદર ઓલરેડી 6 વોર્ડ ખાસ આના માટે જ કાર્યરત છે. આ ઉપરાંત જે 700 પથારી બિલ્ડિંગ હતું એની અંદર પણ બીજા 40 બેડનો એક નવો ટ્રાયજ એરિયા નામથી શરૂ કરવામાં આવ્યો છે. મિઝલ્સ માટે બીજા 14 બેડનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આમ કુલ મળીને લગભગ 220 જેટલી પથારી આ હોસ્પિટલમાં ધીમે ધીમે કરી અને અમે વધારી ચૂક્યા છીએ, જેથી દરેક બાળ દર્દીની સુખાકારી જળવાઈ રહે. અમારા જે આઉટડોર પેશન્ટ એટલે કે બાહ્ય દર્દી જે દેખાડવા માટે આવતા હોય છે એમની સંખ્યા હાલના સમયમાં લગભગ અંદાજે 250 થી 300 જેટલી રહી છે અને છેલ્લા ઘણા સમયથી આ 300થી વધારે જ રહેવા પામી છે. કારણ કે આપ જાણો છો એમ શિયાળાની મિશ્ર ઋતુને કારણે વાયરલ ડિઝીઝીસનો વ્યાપ ખૂબ જ વધેલો છે અને સ્વાભાવિકપણે જ્યારે બાહ્ય દર્દીઓની સંખ્યા વધે ત્યારે એમને જરૂરી એડમિશનની સંખ્યા પણ વધી જતી હોય છે.